ભુજના ભરચક એવા વોકળા ફળિયા વિસ્તારમાં આવેલ તકિયાવાડી મસ્જિદની બાજુમાં આવેલા ઘની લાખાના વંડામાં અગાઉના ઝઘડા બાબતે સમાધાન કરવા માટે બે પરિવાર ગયા હતા, ત્યારે બંને કુટુંબોની હાજરીમાં સમાધાનની વાત દરમિયાન બોલાચાલી થતાં ધીંગાણું ખેલાયું હતું, જેમાં તલવાર ધારિયા કુહાડી પાઇપથી હુમલો કરતા આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ઘાયલોને ઈજા થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ભુજ હોસ્પિટલ ચોકી ખાતેથી આ અંગે પ્રાથમિક માહિતી મળી છે, જેમાં જણાવ્યા મુજબ આજે બપોરના અરસામાં અમીન રહેમતુલ્લા થેબા ઉંમર વર્ષ 25 રે કેમ્પેરિયા પઠાણ ફળિયું ભુજ, વસીમ ઓસમાન સમેજા રે તુરિયા ફળિયું ભુજ તેમજ તેમના કુટુંબીઓ અગાઉના ઝઘડા બાબતે સમાધાન કરવા માટે ભુજના વોકળા ફળિયા ખાતે આવેલા ગની લાખાના વંડામાં પહોંચ્યા હતા, જ્યાં ગની લાખા ફિરોઝ લાખા તથા તેના કુટુંબીઓ હાજર હતા અને ત્યાં સમાધાનની વાત દરમિયાન બોલાચાલી થતાં ગની લાખા ફિરોઝ લાખા તથા તેના કુટુંબીઓએ તલવાર ધારિયા કુહાડી પાઇપથી હુમલો કરતા અમીન રહેમતુલ્લા થેબાને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું, જ્યારે વસીમ સમેજા, અલ્તાફ ઓસમાન સમેજા અને હનીફ જુસફ થેબાને પણ ઇજાઓ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ભુજમાં ભરચક બજારમાં ભર બપોરે ખેલાયેલા ધીંગાણાએ સમગ્ર શહેરમાં ચકચાર સર્જી હતી. ખાસ કરીને અફવાઓના દોર વચ્ચે બજારની દુકાનો પણ બંધ થઈ ગઈ હતી. સમગ્ર ઘટના અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.